वडोदरा नगरी ने फरी शर्मसार करते हुए घटना सामे आवी छे। वडोदरा महाराजा सयाजीराव गायकवाड़ त्रीजा की मूर्ति कोई खंडित अवस्था में मूकीने फरार थई गयो छे। शहर कालाघोड़ा सर्कल अंदर कोई व्यक्ति खंडित मूर्ति मूकी गई होवानुं पण सामे आव्युं छे। महाराजा गायकवाड़ त्रीजा की मूर्ति खंडित अवस्था में जोता ज शहरवासीओ पण भारे रोष छे। आ अंगे वडोदरा संत ज्योतिनाथ महाराजे आक्षेप लगाव्यो कि महाराजा ने स्थापित करेली मूर्ति कोई खंडित करीने मूकी गयुं छे। तो सामाजिक कार्यकर अतुल गामेचीए पण आ अंगे पोलीस अने कॉर्पोरेशन पासे तपासनी मांगणी करी छे। साथे सर्कल पर लगेला सीसीटीवी कैमरा चेक करी जवाबदार व्यक्तिने शोधवानी पण मांग करी छे। हालमां महाराजा सयाजीराव गायकवाड़ त्रीजानी खंडित मूर्तिनो निकाल करवानी पण मांगणी कराई छे। સ્ત્રી શિક્ષણથી માંડીને ઘણી બધી વસ્તુઓમાં જેને અગમતા લીધી છે અને શિક્ષણ ક્ષેત્રે હરણફાળ કર્યું હોય, ફરજિયાત શિક્ષણ લાવનાર સૌથી પહેલાં ગાયકવાડ હતા વિશ્વમાં એ સયાજી સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનું આવી રીતનું અપમાન સારું ન કહેવાય। આવી રીતે મૂર્તિ મૂકી દીધું ગમે તેમ આ વડોદરા સયાજી નગરી એ સયાજીરાવ ગાયકવાડની દેન છે ને સયાજી સયાજી પાર્કની સામે તેવું આવી અપમાનિત મૂર્તિ ક્યાંય પણ સાખી ન લેવાય, કોના તરફથી મૂકવામાં આવી છે આ બધી તપાસ થવી જોઈએ। સયાજીરાવ ગાયકવાડનું પૂરા વિશ્વમાં નામ છે, પૂરા ભારત દેશમાં નામ છે અને સર સયાજીરાવ ગાયકવાડે વડોદરાને અમૂલ્ય ભેટો આપી છે, ઐતિહાસિક ઇમારતો આપી છે, મોટા મોટા બગીચા આપ્યા છે, પીવાના પાણીની વ્યવસ્થા આજવા નિમેટાથી કરી આપી છે અને વડોદરા શહેર એક ગાયકવાડના નામે બહુ જ પ્રખ્યાત થયું છે। ત્યારે હાલ જોવા જઈએ વડોદરાના કાલાઘોડા વિસ્તારમાં ગાયકવાડ સાહેબની પ્રતિમા ખંડિત હાલતમાં તૂટેલી હાલતમાં કોઈ પણ મૂકી ગયું છે, આનું ધ્યાન વડોદરા મહાનગરપાલિકાએ રાખવું જોઈએ, સાથે સાથે વડોદરા શહેર પોલીસે પણ આની તપાસ કરવી જોઈએ કે આ કોણ ખંડિત કરીને અહીંયા મૂકી ગયું છે। વડોદરાના રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડની ખંડિત મૂર્તિ કોઈ કાલાઘોડા સર્કલમાં ફેંકી દેતા સયાજીરાવ ગાયકવાડ સાહેબનું અપમાન થયું છે। અત્યારે આપ જોઈ શકો છો કે કઈ રીતના સયાજીરાવ ગાયકવાડની આજે બાવળાની મૂર્તિનો જે ભાગ છે તે કોઈ ખંડિત અવસ્થામાં અહીંયા કાલાઘોડા સર્કલ ખાતે મૂકી ગયું હોય અથવા તો ફેંકી ગયું હોય તેવું લાગી રહ્યું છે। મહત્ત્વની બાબત છે કે આ રીતના સયાજીરાવ ગાયકવાડનું અપમાન કરવું તે કેટલું યોગ્ય તે અહીંયા સવાલ ઉઠી રહ્યા છે। આ ખંડિત મૂર્તિ ક્યાંની છે તે તપાસનો વિષય છે। આ જે આખો વિભાગ છે તે કોર્પોરેશનના ટ્રાફિક એન્જિનિયરિંગ વિભાગને અંતર્ગત આવતો આ સર્કલ છે, ત્યારે તેમને પણ આ બાબતની જાણ નથી। અધિકારીઓ સાથે મેં વાતચીત કરી ત્યારે તેઓ પણ આ ઘટનાથી અજાણ હોય તેવું લાગી રહ્યું છે। હાલમાં આપ જોઈ શકો છો કઈ રીતના સયાજીરાવ ગાયકવાડની જે આ ખંડિત મૂર્તિ છે તે અહીંયા કાલાઘોડા સર્કલમાં કોઈ મૂકીને કે ફેંકીને ગયું છે। સીસીટીવી કેમેરા પણ લાગેલા છે, હું તમને બતાવવાની કોશિશ કરીશ કે આપ જોઈ શકો છો કે પોલીસ વિભાગના આ સીસીટીવી કેમેરા લાગેલા છે, જો આનાથી ચેકિંગ કરવામાં આવે તો ચોક્કસથી સયાજીરાવ ગાયકવાડનું અને વડોદરાનું અપમાન કરનાર કોણ તેની વિગત સામે આવી શકે છે। કારણ કે જે રીતના વડોદરા અને સયાજીરાવ ગાયકવાડની નગરી છે, વડોદરાવાસીઓને આ તેમની દેન છે અને તેમની જ નગરીમાં આ રીતના તેમનું અપમાન થતું હોય તો એ કોઈપણ ભોગે ન સાખી લેવાય અને તેના કારણે જ હવે માંગ ઉઠી છે કે સયાજીરાવ ગાયકવાડની ખંડિત મૂર્તિને આ રીતના સર્કલમાં ફેંકી દેવી તે કેટલું યોગ્ય, શું આનું કોઈ યોગ્ય નિકાલ ના કરી શકાય, શું આને કોઈ વ્યવસ્થિત જગ્યાએ જઈને તેની નદી હોય કે સમુદ્ર હોય ત્યાં જઈને તેનું વિસર્જન ન કરી શકાય તે સવાલ પણ અત્યારે ઉઠી રહ્યા છે અને આવું અપમાન કરનાર કોણ તેને શોધવાની પણ હવે માંગ ઉઠી રહી છે। કેમેરામેન જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।